मॉर्निंग वाली मित्रों अने विद्यार्थी मित्रों, सप्तशी विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाल मित्रों, आपणे धोरण 4 विषय आसपास में आगळना वीडियोनी अंदर प्रकरण नंबर 18 गाम गामना पाणी पूर्ण कर्यो हतो, बराबर ने बाळको? तो आजे आपणे धोरण 4 विषय आसपास में प्रकरण नंबर 19 साथे जमीए शुरू करीशुं। तो बाळको, तमारा आसपासना पुस्तक में पेज नंबर 148 पर प्रकरण नंबर 19 आपेलू छे, साथे जमीए ते खोलो अने जुओ। तो बाळको, आ छे आपणुं प्रकरण नंबर 19 साथे जमीए। बाळको, प्रकरणनी शुरुआत करता पहेला आपणे થોડીક અગત્યની વાતો કરીશું, એટલે કે બાળકો શાળામાં બાળકો ભણવા ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે। શાળામાંથી બાળકોને વિવિધ ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય છે। બાળકોમાં સમૂહ જીવનની ભાવનાના બીજ પણ ઘર પછી શાળામાંથી જ મળે છે, જેનાથી તે આગળ જતા એક આદર્શ નાગરિક બને છે। શાળામાં ભણતા બાળકો કોઈ પ્રકારના ભેદભાવ હોતા નથી। સમૂહ જીવનની ભાવના તેમની વચ્ચે આવા કોઈ ભેદભાવને લાવતી નથી। બાળકો વર્ગમાં અને શાળામાં મધ્યાહન ભોજન અને ગામમાંથી મળતા તિથિ ભોજનનો લાભ સાથે બેસીને આનંદથી લે છે। શાળામાં અને વર્ગમાં વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમતગમત પ્રવૃત્તિ, પ્રવાસ પર્યટન, ઉજાણી સ્થળ મુલાકાત, શાળાઓ અને વર્ગ સુશોભન તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરે પ્રવૃત્તિઓ કરતા હોય છે। ઘર અને શાળામાં બાળકો વિવિધ તહેવારો ઉત્સવોની પણ ઉજવણી કરે છે, જેમાં કેટલાક ધાર્મિકતા સાથે જોડાયેલા તહેવારો અને ઉત્સવો હોય છે। ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, નવરાત્રિ, દિવાળી આ બધા તહેવારો સમૂહમાં રહીને લોકો આનંદથી ઉજવે છે। બેસતું વરસ, રમઝાન ઈદ, નાતાલ, પતેતી, પર્યુષણ વગેરે તહેવારો ધાર્મિકતાની સાથે જોડાયેલા છે। તહેવારો અને ઉત્સવો આપણા જીવન સાથે વણાઈ ગયેલા છે। આપણા જીવનમાં પરસ્પર તહેવારોનું સ્થાન છે। એકબીજા તહેવારો અને ઉત્સવોમાં આપણે આનંદથી ભાગીદાર થઈએ છીએ। શાળામાં વડીલોની પુણ્યતિથિએ અપાતું તિથિ ભોજન બાળકોમાં પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવે છે। વડીલો પ્રત્યેનું માન અને યાદગીરીના ગુણોનું સર્જન બાળકોમાં પ્રસ્થાપિત થાય છે। શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા અને અહીં વહે છે। આ યુક્તિની સાથે સાથે બાળકોમાં સમૂહભાવનાના બીજ શાળામાં જ રોપાય છે, એટલે વટવૃક્ષ બનીને પાંગરે છે। તો બાળકો, હવે આપણે પ્રકરણ નંબર 19 શરૂ કરીએ। તો બાળકો, પ્રકરણ નંબર 19 સાથે જમીએ, વર્ગમાં ઉજાણી, વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ, રજાઓમાં કેવી મજા કરી, સૌ વાતો કરે છે। બાળકો, વેકેશન પૂરું થતું હોય અને શાળા ખુલવાની હોય ત્યારે સૌપ્રથમ પહેલો દિવસ હોય ત્યારે ખૂબ ઉત્સાહ હોય શાળાએ જવાનો, અને રજાઓમાં કેવી મજા કરી એ આપણા ભાઈબંધ મિત્રોને એની વિશે વાત કરવાની આપણને ખૂબ મજા હોય છે। તો બાળકો, અહીં આપણને એવો જ એક પ્રસંગ આપેલો છે કે વેકેશન પૂરું થયું અને શાળા શરૂ થઈ અને રજાઓમાં
केवी मजा करी एनी बने बे त्रण मित्रों भेगा थई अने वात करे छे। तो बाळको अहींया आपणे हवे पाठमां आगळ तेना विशे जोईए। तो सौप्रथम कोण छे? मीना। तारा हाथमां मेहंदी केम मूकी छे? मीना तेनी फ्रेंडने पूछे छे કે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? તો મીનાની ફ્રેન્ડ નીચે કોણ છે? આરતી। આરતી કહે છે મારા કાકાના લગ્ન હતા એટલે। આરતીએ શું જવાબ આપ્યો? કે મારા કાકાના લગ્ન હતા એટલે મેં હાથમાં મહેંદી મૂકી છે। પાછું મીના કહે છે અરે ખૂબ જ મજા આવી હશે ને? મીના શું કહે છે આરતીને? અરે ખૂબ જ મજા આવી હશે ને? હવે આરતી પાછો જવાબ આપે છે। આરતી હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા। લગ્ન પ્રસંગ હોય એટલે આપણા સગા સંબંધીઓ અને કુટુંબી સ્નેહીજનો બધા એકસાથે જમતા હોય છે, એકસાથે ભોજન લેતા હોય છે। એટલે બાળકો અહીં આરતી કહે છે કે લગ્નમાં મજા જ મજા હતી પણ સાથે જમવાની પણ ખૂબ મજા હતી। ત્યાર પછી આગળ હવે બીજી ફ્રેન્ડ આવે છે રહેના, એનું નામ શું છે? રહાના। આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? ક્લાસની બીજી છોકરી કહે છે કે આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? તો હવે ક્લાસનો બીજો એક છોકરો છે ડેવિડ, તેનું નામ શું છે? ડેવિડ। મજા આવશે ચાલો એમ જ કરીએ। ડેવિડ શું કહે છે કે ચાલો મજા આવશે આપણે એમ જ કરીએ। ત્યાર પછી હવે આપણે પાઠને આગળ જોઈએ। સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી। બધાઓ પોતપોતાની ઘરેથી શું શું લાવશે એમ એકબીજાને એ લોકો કહેવા લાગ્યા અને બધાએ વસ્તુઓ લાવ્યા। ક્યારે લાવ્યા? તો શનિવારના દિવસે। કયા દિવસે? શનિવાર। જાત જાતનું ખાવાનું મળ્યું। શું મળ્યું? બધા પોતાના ઘરેથી જાત જાતનું ખાવાનું લાવ્યા હતા એટલે બધાને જાત જાતનું ખાવાનું મળ્યું। બધા સાથે રમ્યા, બધાએ જાત જાતનું સાથે બેસીને જમ્યા અને સાથે રમ્યા, તેની સાથે સાથે ગીતો ગાયા અને નાચ્યા। ગીતો ગાયા અને નાચ્યા, નાચ્યા એટલે કે ડાન્સ કર્યો। ક્લાસની અંદર બધા એકસાથે ભોજન લીધું, રમ્યા અને સાથે ગીતો ગાયો અને વર્ગમાં શું કર્યું? ઉજાણી કરી। તો બાળકો આ સાથે અહીં આપણો પેજ નંબર 148 પૂર્ણ થાય છે। હવે જોઈશું બાળકો આપણે પેજ નંબર 149। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 149 ખોલો અને જુઓ જોઈએ। તો બાળકો આ છે આપણું પેજ નંબર 149। તો બાળકો અહીંયા સૌ પ્રથમ આપણને શું આપેલું છે? સૂચના આપેલી છે। તો બાળકો અહીંયા સૌ પ્રથમ આપણને સૂચના આપી છે કે તમારી નોટબુકમાં લખો। તો બાળકો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે તેના જવાબ હું તમને અહીંયાથી બોલીશ, એ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે અને સાથોસાથ હું આ પ્રશ્નના જવાબની PDF પણ મોકલીશ। તો તમારે એ PDFમાંથી જોઈ અને બધા જ પ્રશ્નોના જવાબ તમારી પાકી નોટબુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને સાથોસાથ પાકા પણ કરી લેવાના છે। તો ચાલો બાળકો અહીંયા હવે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો બાળકો અહીં આપણો પ્રશ્નનો જવાબ શું આવશે? હા મને બીજાઓ સાથે જમવું ગમે છે। આપણને એકબીજા સાથે બેસીને જમવાનું ખૂબ પસંદ હોય છે, બરાબર ને? તો બાળકો અહીં આપણો જવાબ શું આવશે કે હા મને બીજાઓ સાથે જમવું ગમે છે। ત્યાર પછી બાળકો અહીંયા
તેની આગળનો પ્રશ્ન નંબર બે જોઈએ. કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો બાળકો અહીંયા જવાબ આવશે કે તહેવારો, જન્મદિવસની ઉજવણી, પર્યટન, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં અમે અમારા મિત્રો સાથે જમીએ છીએ. ત્યાર પછી આગળ બાળકો આપણે 3 નંબરનો પ્રશ્ન જોઈએ કે તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ક્યારે તમે ઉજાણી કઈ રીતે કરી? તો બાળકો અહીંયા આપણો જવાબ આવશે, હા, અમે આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી. આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, વર્ગમાં સુશોભન માટે ફૂલ, રંગોળી, તોરણ બાંધ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી. ત્યાર પછી બાળકો આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? તો બાળકો અહીંયા જવાબ આવશે, ઉજાણી માટે બધા મિત્રો ઘરેથી વિવિધ મીઠાઈઓ, થેપલા, પૂરી, ઊંધિયું, ફરસાણ, સલાડ વગેરે લાવ્યા હતા. ત્યાર પછી બાળકો હવે તેની આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું, તો મે બધા શું જમ્યા હતા? તો બાળકો અહીંયા આપણો જવાબ આવશે કે અમે ઉજાણીમાં લાડુ, જલેબી જેવી મીઠાઈઓ, ચવાણું, રતલામી સેવ, ભાખરવડી જેવા ફરસાણ, સલાડ, શ્રીખંડપુરી, દાળ ભાત વગેરે જમ્યા હતા. ત્યાર પછી બાળકો તેની આગળ નંબર 6 જોઈએ કે તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું? તો બાળકો અહીંયા આપણો જવાબ છે કે અમે અમારી ઉજાણી માટે આચાર્યશ્રીને, શિક્ષકશ્રીઓને, શાળાના પટ્ટાવાળા ભાઈઓને તથા ગામના સરપંચને આમંત્રણ આપ્યું હતું. ત્યાર પછી બાળકો હવે તેની આગળ નંબર 7 છે, 7 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ઉજાણીમાં કોણ કોણ ન આવ્યું, શા માટે? તો બાળકો અહીંયા આપણો જવાબ છે કે ઉજાણીમાં ગામના સરપંચશ્રી ન આવી શક્યા, કારણ કે તેઓને તાલુકા પંચાયતની મિટિંગમાં જવાનું હતું. તો બાળકો આ સાથે અહીં આપણા આ પ્રશ્નના જવાબ પૂર્ણ થાય છે અને હવે આપણે પાઠને થોડો આગળ તરફ જોઈશું. તો બાળકો અહીં આગળ આપણને સૂચના આપેલી છે, જોઈએ જોઈએ સૂચના. ઉત્તરાયણ ઉજવીએ. બાળકો આપણે હમણાં જ તાજેતરમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો છે. તમે બધાએ પણ અગાસી પર ચડી અને ઉત્તરાયણનો તહેવાર મોજથી ઉજવ્યો હતો, બરાબર ને બાળકો? તો ચાલો હવે આપણે ઉત્તરાયણ વિશે જોઈએ. પિંકી વહેલી સવારે ઉઠી. કોણ વહેલી સવારે ઉઠ્યું હતું? તો બાળકો પિંકી. તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. પિંકી સવારે વહેલી ઉઠી અને પછી એને શું કર્યું કે તેમના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા માટે તે દોડી. આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા. આજે ઉત્તરાયણ હતી એટલે બધા આનંદમાં હતા. ઉત્તરાયણ ઉજવવામાં તેમણે ખાસ તૈયારી કરી હતી. બાળકો તમે પણ ઉત્તરાયણના તહેવાર ઉજવવાનો હોય એટલે અગાઉથી ખાસ તૈયારીઓ કરતા હોય છે. અગાઉથી ફિરકી ઘસાવતા હોય છો, ત્યાર પછી પતંગ લઈ આવો, પતંગને કિન્ના બાંધી દેતા હોય છે સાંજે, બરાબર છે ને? તો એવી રીતે તે લોકોએ પણ આગળથી
અગાઉથી તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે? અહીંયા બાળકો આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એટલે કે પ્રશ્ન કરેલો છે કે તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે. ચાલો વાંચીએ કે તે લોકો ઉત્તરાયણ કોણ, તે લોકો એટલે કે સેજલ, પિંકી, આયુષ, તનવીર, ફાતિમા, ઇકબાલ, એ લોકો બધા ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે તે આપણે આગળ વાંચીએ. તો બાળકો, તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેઓ શું કર્યું હતું? ખૂબ વહેલા ઉઠ્યા હતા. તો બાળકો, તમે પણ ઉત્તરાયણના દિવસે વહેલા ઉઠી જાઓ છો ને? હા, બરોબર છે. તેમના મોટા ભાઈઓએ અગાઉથી જ પતંગના કિન્ના બાંધી રાખી છે. તેમના તમારા પપ્પા અથવા મોટા ભાઈ હોય તે અગાઉથી જ પતંગની કિન્નાઓ બાંધી રાખે છે. પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી છે. પિંકીના દાદીએ શું બનાવ્યું હતું? તો તલના લાડુ અને સિંગની ચીક્કી. તો બાળકો, ઉત્તરાયણના તહેવાર પર તમારા મમ્મીએ પણ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી હશે, બરોબર ને બાળકો? સેજલ તેના ઘરેથી મમરાના ગળિયાળ લાડુ લાવી. સેજલ તેના ઘરેથી શું લાવી? મમરાના ગળિયાળ લાડુ. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો. તનવીર પોતાની વાડીએથી શું લાવ્યો હતો? બોર લાવ્યો હતો. અને આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. આયુષની મમ્મીએ શું કર્યું? તાજા બોર આપી ગઈ. ત્યાર પછી હવે બાળકો આપણે આગળ જોઈએ. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. બાળકો, ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાની ખૂબ મજા પડે છે. તો આપણે રસ્તાઓ ઉપર જઈએ તો ઘણા ઊંધિયાના સ્ટોલ પણ આપણને ઉત્તરાયણ ઉપર ઉત્તરાયણના દિવસે જોવા મળે છે, ખબર છે ને બાળકો? તો ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? હા, તો ચલો બાળકો, ગવાર, વાલોળ અને રીંગણ, બટેકા અને ટમેટા પણ ખરા. તો બાળકો, ઊંધિયું બનાવવા માટે શું શું જોઈએ? તો ગવાર, વાલોળ અને રીંગણ, બટેકા અને ટમેટા પણ ખરા. તો બાળકો, આ સાથે અહીં આપણું પેજ નંબર 149 પૂર્ણ થાય છે. અને હવે જોઈશું આપણે પેજ નંબર 150. તો બાળકો, તમે પણ તમારા આસપાસનું પુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 150 જોવો જોઈએ. તો બાળકો, આ છે આપણું પેજ નંબર 150. તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 150 ખોલ્યું હશે. તો બાળકો, આપણે આગળના પેજમાં ઊંધિયું બનાવવાની શાકભાજી જોતા હતા. તેમાં હજુ અધૂરું હતું કે કેપ્સિકમ, સીમલા મરચાં, લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ જોઈએ. શકરિયા અને સુરણ વગર તો ઊંધિયાની મજા જ નહીં. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો. તો બાળકો, આ બધી સામગ્રી શેની હતી? ઊંધિયાની. તો બાળકો, તમે પણ ઊંધિયું જમ્યા હશો ને? તમારા મમ્મીએ પણ ઊંધિયું ઉત્તરાયણના દિવસે બનાવ્યું હશે, બરોબર ને બાળકો? ચાલો હવે દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા. દાદીમાં શું કરતા હતા? ગરમા ગરમ જલેબી ઉતારતા હતા. સહુએ ખાવાનું શરૂ કર્યું. સહુ હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. બધા પતંગ ચગાવવા માટે ક્યાં ગયા? અગાસીએ. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફીરકી પકડી. બધા પતંગ ચગાવવા માટે અગાસી પર ગયા. એમાં કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ શું કર્યું? ફીરકી પકડી. કોઈએ અને એ કાપ્યો એ ગયો એવી બૂમો પાડતા.
વાર્તા ગીતો પણ ગાય છે। તમે પણ બાળકો ગાઓ છો ને, એક આપ્યો એક આપ્યો એવા બૂમો પણ પાડો છો અને ગીતો પણ ગાઓ છો। આખો દિવસ સૌ સૂરજના તડકામાં રહ્યા, ઉત્તરાયણની ખૂબ મજા કરી। તો બાળકો આ હતી ઉત્તરાયણની મજા। હવે બાળકો આપણે ઉત્તરાયણ વિશે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો બાળકો હવે આગળ આપણે એક સૂચના આપેલી છે, ચાલો વાત કરીએ। તો બાળકો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા તેની ચર્ચા કરવાની છે। તો બાળકો અહીંયાથી આ બધા પ્રશ્નોના જવાબની હું તમને ચર્ચા કરું છું અને પછી તમને PDF રૂપે મોકલીશ। તો તે બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે અને સાથોસાથ પાકા પણ કરવાના છે, કેમ કે બાળકો અહીંયા જગ્યા ઓછી છે તેથી અહીંયા પ્રશ્નના જવાબ સમાય તેવું છે નહીં, તેથી આપણે પાકી બુક્સની અંદર આ પ્રશ્નોના જવાબ લખીશું। તો બાળકો અહીંયા સૌપ્રથમ આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે। તો બાળકો અહીં આ પ્રશ્નનો જવાબ આવશે કે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। ત્યાર પછી બાળકો હવે પ્રશ્ન નંબર 2 જોઈશું કે બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો। બાળકો અહીંયા આપણને પ્રશ્ન, તો હા બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે હું જાણું છું। આ તહેવાર કોઈ એક જ ધર્મનો તહેવાર નથી। ત્યાર પછી બાળકો આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે। તો બાળકો ચીક્કી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જેમાં સિંગની ચીક્કી, તલની ચીક્કી, રાજગરાની ચીક્કી, માવાની ચીક્કી વગેરે સિંગ અને તલની ચીક્કી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે। ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં સિંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટ જાડા મિશ્રણને થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે અને તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે, આમ ચીક્કી તૈયાર થાય છે। ત્યાર પછી બાળકો તલના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તલને શેકવામાં આવે છે, પછી ગોળમાં થોડું ઘી ઉમેરી ગરમ કરવામાં આવે છે, ગોળ પ્રવાહી બને પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિશ્ર કરી તેના હાથ વડે ગોળ લાડુ બનાવવામાં આવે છે। તો બાળકો આ ચીક્કી અને લાડુ બનાવવાની રીત હતી। હવે બાળકો આપણે તેની આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ, તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો। તો બાળકો અહીં આપણો જવાબ છે, અમે ઘરે જ ઊંધિયું બનાવીએ છીએ, મારા મમ્મી ખૂબ જ સરસ ઊંધિયું બનાવે છે, ઘરે બનાવેલું શુદ્ધ સ્વાદિષ્ટ ઊંધિયું ખાવાની પણ ખૂબ મજા આવે છે। ત્યાર પછી આગળ બાળકો પ્રશ્ન નંબર 5 જોઈએ, ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે। તો બાળકો ઊંધિયું એક પ્રકારનું સ્વાદિષ્ટ શાક છે, તે લગભગ ઉત્તરાયણમાં ખૂબ જ ખવાય છે, તેને બનાવવા માટે ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે। સૌપ્રથમ એક દિવસ પહેલાંથી જ જુદી જુદી શાકભાજીઓ જેવી કે ગવાર, વાલોળ, રીંગણ, બટેકા, ટમેટાં, શિમલા મરચાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, સુરણ, સુરતી પાપડી વગેરે બજારમાંથી ખરીદી લાવવી પડે છે અને
પછી તેમને સારી રીતે સમારવામાં આવે છે। કેટલીક શાકભાજી ફોલીને દાણા કાઢવામાં આવે છે। આ બધી તૈયારી પછી ઊંધિયું બનાવવાની શરૂઆત કરવામાં આવે છે। તો બાળકો આ હતા આપણા પ્રશ્નોના જવાબની ચર્ચા। હવે બાળકો આપણે પાઠને આગળ તરફ જોઈએ। ચાલો બાળકો, તો આગળ આપણને એક સૂચના આપેલી છે કે શોધી કાઢો અને કહો। તો બાળકો અહીંયા પણ આપણને નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે કે ગામમાં કેટલા લોકો ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે, અનુમાન કરો। તો મારા અનુમાન મુજબ ગામમાં 50%થી વધુ લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે। ત્યાર પછી બાળકો આગળ પ્રશ્ન નંબર 2 છે, તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવતા જોઈ છે, તમને તે પસંદ આવ્યું? તો બાળકો હા, મેં રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે। લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ બાંધે છે, કેટલાક લોકો બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે જેમાં પતંગની જરૂર પડતી નથી, કેટલાક લોકો દારૂખાનું, રોકેટ અને ફટાકડા ફોડે છે। આ રીતે રાત્રે ઉજવાતી ઉત્તરાયણમાં આગ લાગવાની શક્યતા હોવાથી મને તે ઓછી પસંદ છે। ત્યાર પછી બાળકો આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? તો બાળકો અહીં મારા મિત્રો ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, બેસતું વરસ, રમઝાન ઈદ, નાતાલ, નવરાત્રિ, દશેરા, જન્માષ્ટમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવારો ઉજવે છે। ત્યાર પછી બાળકો તેને આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે તે દિવસે તેઓ શું શું જમે છે? તો બાળકો મારા મિત્રો જુદા જુદા તહેવારો ઉજવે છે અને જુદું જુદું જમે છે। ઉત્તરાયણે અને હોળી ધૂળેટીમાં બધા જ મિત્રો ઉજવે છે। ઉત્તરાયણમાં તલના લાડુ, રાજગરાના લાડુ, તલસાકળી, ચીકી, ઊંધિયું, જલેબી વગેરે ખાય છે। હોળી ધૂળેટીએ ખજૂર, ધાણી, મમરા અને ગોળના લાડુ ખાય છે। રમઝાન ઈદના દિવસે સેવ ખુરમા અને પૂરી ખાય છે। રમઝાન ઈદને દિવસે બાળકો શું ખાય છે? સેવ ખુરમા અને પૂરી ખાય છે। તો દિવાળીના દિવસે વિવિધ મીઠાઈઓ, દૂધપાક, પૂરી, ખીર અને ફરસાણ ખાય છે। નાતાલના દિવસે મીઠાઈઓ, કેક અને ફળ ખાય છે। જન્માષ્ટમીના દિવસે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરી પ્રસાદમાં ખાય છે। તો બાળકો હવે આપણે તેની આગળનો પ્રશ્ન નંબર 5 જોઈએ, તહેવાર માટે ખાસ પ્રકારના ખોરાક કોણ બનાવે છે? તો બાળકો તહેવાર માટે ખાસ પ્રકારના ખોરાક કંદોઈ, ફરસાણવાળા, મીઠાઈવાળા મીઠાઈ બનાવતા લોકો બનાવે છે। કેટલાક પ્રકારના ખોરાક ઘરની ગૃહિણીઓ બનાવે છે? ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળનો પ્રશ્ન જોઈએ। તેની આગળનો પ્રશ્ન, અમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરાય છે, જેમ કે હોળી ધૂળેટીમાં સફેદ જબ્બો, પાયજામો, લેંગો, દિવાળીએ રંગીન કપડાં, રમઝાન ઈદ અને નાતાલમાં રંગબેરંગી કપડાં, પેન્ટ, કોટ વગેરે। બાળકો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ઉત્તરાયણને બીજા દિવસે કયા નામથી ઓળખાય છે? તો બાળકો ઉત્તરાયણને મકર સંક્રાંતિના નામથી ઓળખાય છે। ઉત્તરાયણને આપણે બીજા કયા નામથી ઓળખાઈએ છીએ?
तो बाळको ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિના નામથી ઓળખીએ છીએ। તો બાળકો આ સાથે અહીં આપણો પેજ નંબર 150 પૂર્ણ થાય છે અને આજનો અભ્યાસ પણ આપણે અહીં પૂર્ણ કરીશું। હવે તમે તમારું લેશન લખી લ્યો જોઈએ। તો બાળકો આ છે આપણો આજનો લેશન। સૌપ્રથમ તમે પણ તમારી નોટબુકમાં લખો જોઈએ HW, ત્યાર પછી લખો કે PDFમાં આપેલ પ્રશ્નોના જવાબ પાકી નોટબુકમાં સારા અક્ષરે લખવા અને પાકા કરવા। તો બાળકો અહીંયાથી જે PDF આપવામાં આવે છે તેમાં જે પ્રશ્નોના જવાબ હોય છે તે તમારે પાકી નોટબુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને સાથોસાથ પાકા પણ કરી લેવાના છે। તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું। થેન્ક યુ।